press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું તારીખ 18 અને 19 જાન્યુઆરીના મહત્ત્વના કરંટ અફેર્સ. એ પહેલાં જો તમે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને અમારા ફેસબુક પેજને લાઇક કરો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવો. અને વિડીયોની PDF મેળવવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલા હતા તો અહીંયા જવાબ આપેલા છે રૂચા પટેલ અને ડિમ્પલ પંચોલીએ. તો ગઈકાલે આપણે એક બુક વિશે પૂછેલું હતું કે જે શ્રેષ્ઠ કાલ્પનિક બુક માટે જે સુશીલા દેવી એવોર્ડ મળેલો છે તો એ નમિતા ગોખલેજીને મળેલો હતો, કે જે તેમની જે બુક હતી થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ તેના માટે આપવામાં આવ્યો હતો, કે જે ભોપાલમાં જે ભોપાલ લિટરેચર એવોર્ડ હતો તેમાં આપવામાં આવ્યો હતો. પછી તેઓ છે જયપુર લિટરેચર ફેસ્ટિવલ છે તો એના કોફાઉન્ડર પણ હતા. અને બીજું પૂછ્યું હતું કે ગુડ ગવર્નન્સ ડે કે જે 25 ડિસેમ્બરના રોજ ઉજવાય છે, જે આપણા XPM હતા અટલ બિહારી વાજપેયીજી, તો તેમની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. અનએકેડેમીમાં પણ અમે વિડીયો લેક્ચર બનાવીએ છીએ MCQ પ્રકારે જે ગુજરાતી કરંટ અફેર છે તેના, તો તેમાં જોડાવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો. પ્રોફાઇલનું નામ છે ભૌમિક વઘાસિયા. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતમાં કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આપણા વડાપ્રધાન છે હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તો તેના દ્વારા હાલ જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, પબ્લિક હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે કે જવાબ આવશે ઉપરોક્ત બધા. તો હવે આ ત્રણેય વસ્તુ છે, આ ત્રણેયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા. પહેલાં વાત કરીએ જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે એના વિશે, તો આ હતી એ 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ હતી કે જેનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ. ક્યાં કર્યું હતું? તો જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર છે ત્યાં કરવામાં આવ્યું હતું. અને જે એડિશન હતી એ 9મી હતી. આની થીમ હતી એ હતી શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે કે જે 9મી વાઇબ્રન્ટ સમિટ હતી તો એની જે થીમ હતી એ હતી શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા. પછી વાત કરીએ તો આમાં લગભગ 30,000 જેટલા પ્રતિનિધિઓ આવેલા હતા, કે જેમાં ભારતના પ્રતિનિધિઓ પણ સામેલ હતા અને વિદેશી પ્રતિનિધિઓ પણ સામેલ હતા. પછી કોઈ મોટી કંપની હોય તેના CEO હતા, પછી હેડ ઓફ સ્ટેટ હતા બીજા વિદેશના, તો એવા પણ સામેલ હતા, જેમાં આપણા ભારતના જે બિઝનેસમેન છે મુકેશ અંબાણીજી તેઓ પણ હતા. પછી બીજી વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા હતા કે જે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ છે એ પણ આવવાના હતા, શોકત મિર્ઝિયોયેવ, તો તેમણે પણ વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. બીજા વાત કરીએ, માલ્ટા દેશ છે તો માલ્ટા દેશના વડાપ્રધાન જેમનું નામ છે જોસેફ મસ્કટ, તો તેઓ પણ હાજરી આપી હતી અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. અને આજે વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટ છે એ આ વખતે 9મી આવૃત્તિ હતી અને આની શરૂઆત કરવામાં આવી હતી 2003ના વર્ષના નિમિત્તે. અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે આપણા હાલની તકે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી તેના દ્વારા 2003માં શરૂ કરવામાં આવી હતી જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે તેની. બીજી વાત કરીએ તો પબ્લિક હોસ્પિટલ, એટલે કે આ જે હોસ્પિટલ છે જે જૂની VS હોસ્પિટલ હતી અને હાલ નવું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, તો આ જે હોસ્પિટલ છે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે જે હાલ નવી જ બની છે અને જે અમદાવાદમાં સ્થિત છે, તો આનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બનાવવામાં આવી હતી AMC દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. પછી જે શોપિંગ ફેસ્ટિવલ છે તો એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આપણા વડાપ્રધાન દ્વારા. અહીંયા જોઈ શકો છો કે જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે તો એ 18-20 તારીખ સુધી ચાલશે અને ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર છે ત્યાં આ સ્થિત છે. બીજી અહીંયા જોઈ શકો છો, આ છે જે જૂનું VS હોસ્પિટલ હતું ને નવું જે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, કે જેમાં જે ભણાવવા માટે જે MBBS છે એની અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે એની પણ સીટો અવેલેબલ હશે ત્યાં, અને હેલ્થ માટે પણ અહીંયા બધી અવેલેબિલિટી જે ફેસિલિટી છે પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ છે એક પબ્લિક હોસ્પિટલ છે. પછી આ છે શોપિંગ ફેસ્ટિવલ કે જે 17-28 જાન્યુઆરી સુધી રહેશે, તો આનું પણ અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ રમાયેલી 3 વનડેમાં મેન ઓફ ધી સિરીઝ કોણ બન્યા છે? તો હાલ આપણે જોયું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ભારત છે ઓસ્ટ્રેલિયાના ટૂર ઉપર છે, તો પહેલાં
ટેસ્ટ રમાણી હતી તો એમાં ભારતે 2-1 ટેસ્ટ શ્રેણી જીતી હતી. પછી જે T20 હતી તો એમાં 1-1 ડ્રો ગઈ હતી. અને જે વન ડે છે તો એ પણ ભારતે 2-1 જીતી હતી. તો આ જે વન ડે છે તો વન ડેમાં જે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે તો એ જે ભૂતપૂર્વ કેપ્ટન છે ભારતના MS ધોની, તો તેમને મળ્યો હતો. હવે બીજી વાત કરીએ મેન ઓફ ધ મેચનો, કે જે થર્ડ ઓડી હતી ત્રીજી વન ડેમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો એ જે સ્પિનર બોલર છે યુઝવેન્દ્ર ચહલ, તો તેમને મળ્યો હતો. તેમણે 6 વિકેટ લીધી હતી તેના માટે. અને જે MS ધોની છે તો તેમણે 3 વન ડે છે તો એમાં 50 ઉપર રન કર્યા હતા, એટલા માટે તેમને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો જે ઓસ્ટ્રેલિયામાં સામે જે ODI રમાણી હતી તેમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેનો સેટેલાઇટના વિકાસના હેતુ માટે ઉન્નતિ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો છે? તો જે નેનો સેટેલાઇટ હોય છે એનું ડેવલપમેન્ટ કરવા માટે એના હેતુ માટે એક ઉન્નતિ નામનું પ્રોગ્રામ છે કે જે શરૂ કર્યું છે ઇસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા. હવે આના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, હેતુ છે નેનો સેટેલાઇટનું ડેવલપમેન્ટ. અને આનું ઉદ્ઘાટન કર્યું છે એ પરમાણુ ઉર્જા અને જે અવકાશ મંત્રી છે આપણા ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, અહીંયા તમે જોઈ શકો છો. તો તેના દ્વારા આનો અને લોન્ચ કરવામાં આવી છે અને અનવીલ કરવામાં આવી છે. અને આ છે KC-1, તમે જોઈ શકો છો અહીંયા. અને ઉન્નતિ વિશે વાત કરીએ તેનું ફૂલ ફોર્મ થાય છે યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓફ ઇસરો. તો ઇસરો દ્વારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે કે જે નેનો સેટેલાઇટ હોય છે તેનું ડેવલપમેન્ટ થાય, એના માટે ટ્રેનિંગ મળી રહે એના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા હાલમાં કોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી અપાઈ છે? તો સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે જે જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેમને, અને જસ્ટિસ સંજીવ ખન્ના છે આ બંનેને. એટલે કે જવાબ આવશે સી, ઉપરોક્ત બંને. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને આ છે જસ્ટિસ સંજીવ ખન્ના. આમના વિશે પહેલાં વાત કરીએ તો આ જે કર્ણાટક જે હાઈકોર્ટ છે એના ચીફ જસ્ટિસ હતા અને તેમને હાલ હવે બનાવવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટના જજ. પછી આ છે ડૉક્ટર જસ્ટિસ સંજીવ ખન્ના, તો આ પણ જે દિલ્હી હાઈકોર્ટ છે તેમના જજ હતા અને તેમને હાલ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના જજ વિશે વાત કરીએ તો ટોટલ જગ્યા હોય છે 31, એટલે કે 30 સુપ્રીમ કોર્ટના જજ પ્લસ 1 હોય છે ચીફ જસ્ટિસ. અને હાલ એમાં જે ટોટલ સીટ ભરાઈ ગઈ છે તો ટોટલ 28 છે, જે હાલ 2 ઉમેરાણા, એટલે કે હવે થશે 27 જજ અને 1 ચીફ જસ્ટિસ. એટલે ટોટલ જે 31 જગ્યા હતી એમાંથી 30 ભરાઈ ગઈ છે, હવે 3 જ ખાલી છે જે સુપ્રીમ કોર્ટમાં જગ્યા હોય છે એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમેરિકામાં ન્યૂયોર્ક સ્ટેટની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો અમેરિકાના જે ન્યૂયોર્ક સ્ટેટ છે તો એની સુપ્રીમ કોર્ટ છે એમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા જસ્ટિસ બન્યા છે એ છે જસ્ટિસ ઉશિર પંડિત. અહીંયા તમે જોઈ શકો છો આ છે જસ્ટિસ ઉશિર પંડિત. અને આજે અમેરિકામાં ન્યૂયોર્ક સ્ટેટની જે સુપ્રીમ કોર્ટ છે એમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા બન્યા છે, પ્રથમ મહિલા ભારતીય, સોરી અહીંયા ભારતીય છે, પ્રથમ મહિલા ભારતીય બન્યા છે. હવે પ્રથમ મહિલા ભારતીય બન્યા છે એ તો વાત છે, પણ આપણા ગુજરાતના જ છે, જેમનો જન્મ અમદાવાદમાં થયો છે, એટલે કે અમદાવાદ ઓરિજિનના છે અને હાલ તેઓ અમેરિકામાં વસવાટ કરે છે, જેમનું નામ છે જસ્ટિસ ઉશિર પંડિત. તેમને આ જે કોર્ટ છે તો એમાં જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જેઓ મૂળ છે અમદાવાદના રહેવાસી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમ, તો જેમ દ્વારા મહિલા સાહસિકોને, એટલે કે જે વુમન એન્ટરપ્રિન્યોર હોય છે, તો તેમને ઓનલાઈન વસ્તુઓ તેઓ વેચી શકે એના માટે કઈ પહેલ લોન્ચ કરવામાં આવી છે? તો આ જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે તેના દ્વારા જે વુમન એન્ટરપ્રિન્યોર હોય છે ઓનલાઈન તેમની વસ્તુઓ વેચી શકે, તો એના માટે વુમનિયા ઓન જેમ, આ જે વુમનિયા ઓન જેમ છે તો એ પહેલ છે લોન્ચ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો વુમનિયા ઓન જેમ. તો આના થકી શું થશે? તો આ છે એક પ્લેટફોર્મ છે કે જે આજે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે જેમ, તેના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ પ્લેટફોર્મ ઉપર છે વુમન છે જે મહિલા સાહસિકો હોય છે કે તેમના ઘરે કોઈ પણ વસ્તુઓ બનાવતી હોય, પછી તે મસાલા હોય અથવા ખાવાની હોય અથવા તો બીજી કોઈ વસ્તુ હોય જે ઘરે બનાવતી હોય, તો એ તેમને ઓનલાઈન વેચી શકશે, તેમને ઓનલાઈન વેચવા માટે પ્લેટફોર્મ મળી શકશે. તો તેના માટે આજે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે તેમણે આ પહેલ શરૂ કરી છે. જેમ વિશે વાત કરીએ તો આની સ્થાપના થઈ હતી 2016.
અને તેમણે આ પહેલ છે શરૂ કરી છે જે મહિલાઓ છે તેમના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં યોજાયેલા 9મા આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું છે? તો આજે 9મો આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ સંમેલન છે તેનું ઉદઘાટન આપણે જે જળ સંસાધન મંત્રી છે અથવા તો પરિવહન મંત્રી જે નીતિન ગડકરીજી છે તેમના દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે આજે મહારાષ્ટ્રના જે ઔરંગાબાદ સિટી આવેલું છે તો ત્યાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને 16-18 જાન્યુઆરી દરમિયાન આ ઉજવવામાં આવ્યું હતું જે 9મો જે ઇન્ટરનેશનલ માઇક્રો ઇરિગેશન કોન્ફરન્સ હતી તેનું. ક્યાં? તો કે ઔરંગાબાદ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં, અને નીતિન ગડકરીજી દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આનો હેતુ શું હતો? તો કે જે કૃષિ ક્ષેત્ર છે આપણું, એગ્રીકલ્ચર સેક્ટર છે, તો એમાં જે નવી ટેકનોલોજી હોય છે એ વિકસાવવામાં આવે, પછી નવું ઇનોવેશન કરવામાં આવે અને નવું રિસર્ચ કરવામાં આવે. તો આ જે ટેકનોલોજી, ઇનોવેશન અને રિસર્ચ આના ઉપર ધ્યાન આપવા માટે આનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કે જેમની એડિશન આવૃત્તિ હતી એ 9મા નંબરની હતી. પછી બીજું કે આપણે અગાઉ જોયું કે જે સિંચાઈ માટે જે અગાઉ આપણે કેનાલ થ્રુ પાણી પહોંચાડતા હતા તો એને ટ્રાન્સફર કરીને પછી પાઇપ થ્રુ કરવામાં આવ્યું છે. તો આવી રીતે નવી ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવે અને નવું ઇનોવેશન થાય અને નવું રિસર્ચ થાય એગ્રીકલ્ચર સેક્ટરમાં, તો એના માટે આવું જે આનું આવા સંમેલન હોય છે એનું ઉદઘાટન કરવામાં આવે છે અને દર વર્ષે આવા સંમેલનો છે યોજાતા હોય છે. તો આ વખતે 9મું હતું અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં યોજાણું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વના બીજા અને ભારતના પ્રથમ સૌથી નાની ઉંમરના ગ્રાન્ડમાસ્ટર ચેસમાં કોણ બન્યા છે? તો ભારતના પ્રથમ સૌથી નાની ઉંમરના હોય અને વિશ્વના બીજા નંબરના હોય એવા છે ડી ગુકેશ. તો તમિલનાડુના જે ડી ગુકેશ છે કે જેની ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો, તેઓ હાલ જ વિશ્વના બીજા નંબરના અને ભારતના પ્રથમ એવા સૌથી નાની ઉંમરના ગ્રાન્ડમાસ્ટર બન્યા છે. આમના વિશે વાત કરીએ તો એક તો વિશ્વના બીજા નંબરના છે અને ભારતના પ્રથમ નંબરના છે. આમની એજ છે એ 12 વર્ષ 7 મહિના અને માત્ર 17 દિવસની છે. હવે જે વિશ્વના પ્રથમ નંબરના છે કે જેમનું નામ છે સર્જેઈ કર્જાકિન છે કે જે યુક્રેનના છે અને વિશ્વના પ્રથમ નંબરના છે કે જે સૌથી નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બન્યા હોય, તો તેમની ઉંમર કેટલી છે? તો જે આમની ઉંમર છે 12 વર્ષ 7 મહિના અને 17 દિવસ, તેનાથી માત્ર 17 દિવસ જ ઓછી છે. એટલે કે તેમની ઉંમર 12 વર્ષ અને 7 મહિના હતી જ્યારે તેઓ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. અને જે ડી ગુકેશ છે માત્ર 17 દિવસ જ તેમનાથી પાછળ છે અને બીજા નંબરે આવ્યા છે અને ભારતમાં છે પ્રથમ નંબરે છે કે જે તમિલનાડુના રહેવાસી છે. દિલ્હીમાં જે 17મી ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાણી હતી તેમાં તેમણે આ ટાઇટલ જીત્યું હતું ડી ગુકેશ દ્વારા. પછી આની અગાઉ આપણે વાત કરીએ તો આપણે જૂન 2018 જ જોયું હતું કે જે આર પ્રજ્ઞાનંદા તે બન્યા હતા ભારતના ગ્રાન્ડ માસ્ટર સૌથી નાની ઉંમરના, જ્યારે તેમની ઉંમર હતી એ 12 વર્ષ 10 મહિના અને 13 દિવસ હતી. પણ તેમને સર કરી ગયા છે એ છે આ જે ડી ગુકેશ છે કે જેમણે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને તેમની ઉંમર છે માત્ર 12 વર્ષ 7 મહિના અને 17 દિવસ, કે જે આમનાથી ઓછી છે. અને ભારતમાં પહેલા નંબરે ડી ગુકેશ છે અને બીજા નંબરે છે એ છે આર પ્રજ્ઞાનંદા છે. અને વિશ્વમાં પ્રથમ નંબરે છે એ છે સર્જેઈ કર્જાકિન કે જે યુક્રેનના છે. હવે વાત કરીએ ભારતમાં, તો ભારતમાં ટોટલ 59 ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે કે જેમાં આ બંનેનો સમાવેશ થાય છે, ડી ગુકેશ અને આર પ્રજ્ઞાનંદાનો. તો અહીંયા છે ડી ગુકેશ તમિલનાડુના રહેવાસી, ઉંમર છે 12 વર્ષ 7 મહિના અને 17 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય મહિલા બોક્સિંગના નવા કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ભારતીય જે બોક્સિંગ છે, મહિલા બોક્સિંગ, વુમન બોક્સિંગ, તો તેના નવા કોચ તરીકે જે મોહમ્મદ અલી કમર છે, ખાલી મોહમ્મદ અલી નહીં પણ મોહમ્મદ અલી કમર. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે મોહમ્મદ અલી કમર અને તેમને હાલ ભારતીય મહિલા બોક્સિંગના નવા કોચ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. આમના વિશે વાત કરીએ તો તેઓ ભારતને એવા પ્રથમ CWG એટલે કોમનવેલ્થ ગેમ્સ માં ગોલ્ડ મેડાલિસ્ટ છે એવા ભારતના પ્રથમ ખેલાડી છે. તેમણે 2002 જે કોમનવેલ્થ ગેમ યોજાણી હતી તો તેમણે જે બોક્સિંગ છે એમાં ગોલ્ડ મેળવ્યો હતો મોહમ્મદ અલી કમરે કે જેઓ કોલકાતાના રહેવાસી છે અને સારા એવા બોક્સર છે કે જેમને હાલ જ મહિલા બોક્સિંગના નવા કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સત્યરૂપ સિદ્ધાંતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જે સત્યરૂપ સિદ્ધાંતા છે
તેઓ જે પર્વતારોહી છે એટલે કે જે માઉન્ટેનર હોય છે, જે પર્વતો ચડે છે, તો તે એ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે સત્યરૂપ સિદ્ધાંતા. ઇમેજ અહીંયા જોઈ શકો છો. હવે આ આપણે શા માટે કરંટ અફેરમાં લીધો છે તો વાત કરીએ, અગાઉ આ માટે વાત કરીએ તો આ જે સત્યરૂપ સિદ્ધાંતા છે તેમણે હાલ રેકોર્ડ સર્જ્યો છે. કયો રેકોર્ડ? તો 7 વર્ષમાં વિશ્વના 7 ઊંચા જ્વાળામુખી અને 7 ઊંચા પર્વત, એટલે કે વિશ્વમાં જે 7 ઊંચા જ્વાળામુખી છે વોલ્કેનો એ, અને વિશ્વના જે 7 ઊંચા પર્વતો છે એ બંનેને 7 વર્ષમાં સર કરનાર વિશ્વના સૌથી યુવાન પર્વતારોહી બન્યા છે અને ભારતના આવા પ્રથમ પર્વતારોહી બન્યા છે સત્યરૂપ સિદ્ધાંતા. તો એટલા માટે આ ચર્ચામાં છે. અને તેમની એજ છે એમ 35 વર્ષ છે, 35 વર્ષ અને 262 દિવસ, અને જેઓ કોલકાતાના છે, અને તેમણે આ છે રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ જે રેકોર્ડ હતો એ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ બુલનો હતો, જે ડેનિયલ બુલ છે ઓસ્ટ્રેલિયાના, તેમના નામે આ રેકોર્ડ હતો. તેમણે 36 વર્ષ અને 157 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. પણ આ છે એ તેમની ઉંમર 35 વર્ષ અને 262 દિવસ છે તેમાં જ તેમણે આ સર કર્યું હતા, 7 ઊંચા જ્વાળામુખી અને જે 7 ઊંચા પર્વત છે બંને જે વિશ્વમાં આવેલા છે એ. હવે આ બંને વિશે વાત કરીએ તો એક તો અહીંયા તમે જોઈ શકો છો આ છે 7 ઊંચા જે પર્વતો છે વિશ્વમાં આવેલા છે એ છે. પહેલી વાત કરીએ તો અહીંયાથી આપણે જોઈએ આ છે ડેનાલી. ડેનાલી છે એ અહીંયા અલાસ્કામાં આવેલું છે. પછી બીજી વાત કરીએ માઉન્ટ એવરેસ્ટની, તો માઉન્ટ એવરેસ્ટ તો અહીંયા ખબર છે આપણને નેપાળમાં આવેલું છે. પછી છે માઉન્ટ એકોન્કાગુઆ કે જે આર્જેન્ટિનામાં આવેલું છે, અહીંયા છે આર્જેન્ટિના, અહીંયા બાજુમાં છે એ છે ચીલી. પછી આની પણ આપણે અગાઉ વાત કરી હતી કે જે માઉન્ટ વિન્સન છે કે જે એન્ટાર્કટિકામાં આવેલું છે. બીજી વાત કરીએ કિલીમાંજારોનું તો આ પણ તાન્ઝાનિયામાં આવેલું છે. પછી છે માઉન્ટ બ્લેન્ક, જે માઉન્ટ બ્લેન્ક છે તો એ ફ્રાન્સમાં આવેલું છે. પછી છે માઉન્ટ એલબ્રસ, અહીંયા તમે જોઈ શકો છો માઉન્ટ એલબ્રસ કે જે રશિયામાં આવેલું છે. અને અહીંયા પછી છે એ છે પુંચક જીયા જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, અને કોસ્કિયુઝ કો કે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. તો આ જે 7ના 7 ટોટલ વિશ્વના જે ઊંચા શિખરો છે પર્વતો, તો તેઓ સર કર્યા છે સત્યરૂપ સિદ્ધાંતાએ, અને જેઓ વિશ્વના યુવાન વ્યક્તિ બન્યા છે અને ભારતના પ્રથમ. બીજી વાત કરીએ અહીંયા વોલ્કેનોની, જે જ્વાળામુખી છે 7, એવો તેમને પણ આ 7 જ્વાળામુખી પણ સર કર્યા છે. તો આમના વિશે વાત કરીએ તો એક તો છે ઓજસ ડેલ સલાડો, જે આ ઓજસ ડેલ સલાડો છે અહીંયા તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે, તો જે ચીલીમાં આર્જેન્ટિનાની બાજુમાં જે ચીલી છે તો ત્યાં આવેલું છે આ જ્વાળામુખી. સોરી, બીજી વાત કરીએ તાન્ઝાનિયામાં કિલીમાંજારો આવેલું છે એ. પછી વાત કરીએ રશિયામાં જે એલબરસ આપણે વાત કરી એ. એના પછી છે દામાવંદ કે જે ઈરાનમાં આવેલું છે અને જ્વાળામુખી છે એ. પછી અહીંયા તમે જોઈ શકો છો ગિલુવા, આ જે ગિલુવે છે એ છે પપુઆ ન્યૂ ગિનિયા છે, પપુઆ ન્યૂ ગિનિયા કરીને એક દેશ આવેલું છે, ત્યાં જ્વાળામુખી આવેલું છે. પછી છે માઉન્ટ સિડલી, જે માઉન્ટ સિડલી છે એ આવેલું છે એન્ટાર્કટિકામાં. તો જે 7 જ્વાળામુખીઓ છે એ પ્લસ 7 છે પર્વતો હોય છે, બંનેને સર કર્યા છે સત્યરૂપ સિદ્ધાંતાએ, જેઓ ભારતના છે અને ભારતના આવા પ્રથમ અને વિશ્વના સૌથી યુવાન વ્યક્તિ બન્યા છે. તેમનું નામ યાદ રાખવા જેવું છે, પૂછાઈ શકે છે કરંટ અફેરમાં. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તેનો જવાબ આવે છે નમિતા ગોખલે, કે જેમને તેમની શ્રેષ્ઠ કાલ્પનિક બુક માટે સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો. આજનો તમારા માટે ક્વેશ્ચન છે સિક્કિમ રાજ્ય દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? વન સ્કીમ વન સિટી, વન સ્કીમ વન જોબ, વન ફેમિલી વન સ્કીમ કે વન ફેમિલી વન જોબ? તેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ જે સ્કીમ વિશે તમને ખબર હોય તો એ પણ તમે જણાવી શકો છો, અથવા તો સિક્કિમ રાજ્ય છે એના વિશે ખબર હોય તો એ પણ તમે જણાવી શકો છો. તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. તો આવી જ રીતે ડેઇલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો વિડીયો સારો લાગે તો એને લાઇક જરૂર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. અને વિડીયોની PDF મેળવવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમને મળી જશે. થેન્ક યુ.